તો મોરબીની જેમ હવે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં પણ વહેલી સવારથી જ ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું, જેને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી પડી રહી છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ધોળા દિવસે પણ લાઇટ ચાલુ રાખવાની અને વાહન ચલાવવાની ફરજ પડી, તેમજ વાતાવરણમાં ત્યાં પણ ઠંડક પ્રસરી ગઈ. વહેલી સવારે રાજકોટવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. જી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી, જેમાં વાતાવરણ જે છે તે વાદળછાયું છે અને ખાસ કરીને વાદળછાયા વાતાવરણની સાથે વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યો છે. આ ધુમ્મસના કારણે અવરજવરમાં જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી પડી, જોવામાં તકલીફ પડતી હતી. આ માટે ત્યાં પણ સવારથી જ અવરજવર માટે વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું. આ એક વાતાવરણનો પલટો કહી શકાય, સિઝનલ ચેન્જ કહી શકાય. જેમ જેમ ઋતુ શિયાળો નજીક આવે છે તેમ તેમ હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે એક બાજુ મોરબીમાં પણ આ પહેલાં આપણે જોયું તે પ્રકારે ધુમ્મસ ભરેલું વાતાવરણ સવારથી જ હતું, ત્યારે બીજી બાજુ અહીંયા રાજકોટ પર ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ રાજકોટના પણ જોઈ શકો છો કે કેવું ધુમ્મસ ભરેલું વાતાવરણ છે.